નમસ્તે, હું ડૉક્ટર વિકલ્પ કોટવાલ. દરેક રાજકીય પક્ષને પોતાની અમુક ચોક્કસ સમસ્યાઓ હોય. આવા રાજકીય પક્ષોનું જ્યારે ગઠબંધન તૈયાર થાય, એમની સમસ્યાઓ કંઈક અલગ હોય. અને જો આવા ગઠબંધનની કોઈક સરકાર રચાય, એ પછી કેન્દ્રમાં હોય કે રાજ્યમાં, એની સમસ્યાઓ તો કંઈક અલગ જ હોય છે. કેટલાય રાજનૈતિક સમાધાનો સાથે આ સરકાર તૈયાર કરાયેલી હોય છે. જો આ સમાધાનમાં ક્યાંક પણ ચૂક રહી જાય, પૂરી શક્યતા છે કે સરકાર ભાંગી પડે, રાજનૈતિક સંકટ ઊભું થાય. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હાલની મહારાષ્ટ્ર રાજ્યની પરિસ્થિતિ. મહારાષ્ટ્ર રાજ્ય આજે એક પોલિટિકલ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું છે, એક રાજનૈતિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. 2019 વર્ષમાં મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની 288 બેઠકો માટે ચૂંટણી થઈ. હવે બનવું એ કે આ ચૂંટણીમાં કોઈ પણ એક એવો પક્ષ નહોતો કે જેને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થયો હોય. સ્પષ્ટ બહુમત એટલે કે જ્યાં આગળ ગૃહની જે કુલ બેઠકો છે એમાંથી ઓછામાં ઓછા 50% સીટો કોઈ એક પક્ષને મળે, ત્યાં આગળ એકે પક્ષ નહોતો કે જેને 144 બેઠકો, ત્યાંની કુલ સભ્ય સંખ્યા છે 288, એના 50% થશે 144. એકે પક્ષ નહોતો કે જેને ઓછામાં ઓછી 144 બેઠકો ત્યાં આગળ હાંસલ થઈ હોય. પરિણામે આવ્યું કે એક રાજનૈતિક પક્ષોનું ગઠબંધન તૈયાર થયું, મહાવિકાસ આઘાડી, જેમાં મુખ્ય પક્ષો છે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી. આ ગઠબંધન પાસે હાલની તારીખે મહારાષ્ટ્રની વિધાનસભામાં 152 સીટો છે, જે 144ના આંકડા કરતાં વધારે છે. એટલા માટે એમની સરકાર રચાઈ અને અત્યાર સુધી 3 વર્ષ સુધી એ ટકી પણ ખરી. હવે તાજેતરમાં ઘટના એ ઘટી કે આ ગઠબંધનમાંનો એક પક્ષ, મુખ્ય પક્ષ શિવસેના, કે જેમના જ મુખ્યમંત્રી છે આ સરકારના, શિવસેનાના 37 એમએલએઝ, રિપોર્ટ્સમાં આપણને આંકડો આપવામાં આવી રહ્યો છે એ પ્રમાણે 37 એમએલએઝ એમણે શિવસેનાની સામે બળવો કર્યો અને રિપોર્ટ્સ આપણને કહી રહ્યા છે કે એમાંથી છૂટા પડી જશે. હવે જો એ છૂટા પડી જાય, એનો સીધો અર્થ એ થશે કે મહાવિકાસ આઘાડી ગઠબંધન પાસે વિધાનસભામાં જે 152 સીટો છે એ ઘટીને થઈ જશે 115. એટલે કે સ્પષ્ટ બહુમત એમનો સમાપ્ત થઈ જશે. અને જો એ સમાપ્ત થઈ જાય, પૂરી સંભાવના કે રાજ્યની સરકાર ભાંગી પડે. પણ સાથે તમે જોયું હશે કે આજે 37 એમએલએઝ રહ્યા, એમના સંદર્ભમાં અવારનવાર એક કાયદો, પક્ષ પલટા વિરોધી કાયદો, ઇંગ્લિશમાં કહેવાય એન્ટી ડિફેક્શન લો, એને એમની સાથે ટાંકવામાં આવતો હોય છે અને એની સાથે જોડવામાં આવતો હોય છે. તો સમજીએ આ પક્ષ પલટા વિરોધી કાયદો શું છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ પોલિટિકલ પાર્ટીની ટિકિટ મેળવીને ચૂંટણી લડે, સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય બને, પણ સભ્ય બની ગયા બાદ પોતાનો પક્ષ છોડી દે, એમાંથી રાજીનામું આપી દે, બને કે બીજા કોઈ પક્ષમાં જોડાઈ જાય, આને કહેવાય પક્ષ પલડો. ઇંગ્લિશમાં કહેવાશે ડિફેક્શન. સ્વાભાવિક છે, જો આ રીતે પક્ષ પલટો થતો રહે, સરકારની સ્થિરતા સામે સવાલ ઊભા થાય, સરકાર ભાંગી પડે, કારણ વગરની ચૂંટણીઓ કરાવવાની થાય, રાજનૈતિક નૈતિકતાની સામે પણ સવાલ ઊભો થાય, પોલિટિકલ મોરાલિટીની સામે ક્વેશ્ચન્સ ઊભા થાય, જે યોગ્ય નથી આપણા લોકતંત્ર માટે. આને અટકાવવું જરૂરી હતું. અને એટલા માટે 1985 વર્ષમાં આપણા બંધારણમાં કરાયો 52મો સુધારો. 52મા સુધારા દ્વારા બંધારણની અંદર એન્ટી ડિફેક્શન લો, પક્ષ પલટા વિરોધી કાયદા માટેની જોગવાઈઓ દાખલ કરાઈ. ઘણો લાંબો કાયદો છે, આપણે મુખ્ય એની જોગવાઈઓ વિશે વાત કરવાની છે. આ કાયદામાં એક જોગવાઈ છે કે જો કોઈ પોલિટિકલ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડીને સભ્ય બનનાર સભ્ય બની ગયા બાદ જો પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી દે, એને છોડી દે, એમાંથી રિઝાઇન કરી દે, તો એ સભ્યપદમાંથી ગેરલાયક ઠરી શકે, એના ઉપર કાર્યવાહી થઈ શકે અને એ જે ગૃહનો સભ્ય હોય એ સભ્યપદમાંથી ગેરલાયક ઠરી શકે. એટલે આપ જોશો, કહેવામાં આવતું હોય છે કે આ જે એમએલએઝ જે શિવસેનામાંથી છૂટા પડી રહ્યા છે, એમના ઉપર એન્ટી ડિફેક્શન લો હેઠળ કાર્યવાહી થઈ શકે. પણ સાથે વધુ એક પક્ષ આપણે એ પણ જોવાનો છે કે એન્ટી ડિફેક્શન લોમાં આ જોગવાઈની સાથે અમુક અપવાદ પણ આપેલા છે, એક્સેપ્શન્સ પણ આપેલા છે. એક અપવાદ કે જો સભ્ય પોતાનો પક્ષ છોડી દે પાર્ટી મર્જરના કારણે. હવે આ પાર્ટી મર્જર શું છે? બે કે તેથી વધુ પક્ષો એકબીજામાં ભળી જાય, એમનો વિલય થઈ જાય અને એક મોટો પક્ષ બનાવે, તો એને કહેવાય પાર્ટી મર્જર. આ ગઠબંધન નથી, આ પાર્ટી મર્જર છે. જેમ કે જનતા પાર્ટી અને એમાં સાથે જોડાયો લોકદળ ભેગા થયા અને બન્યું જનતા દળ, દેટ ઇઝ પાર્ટી મર્જર.
તો બંધારણ એમ કહે છે કે જ્યારે પાર્ટી મર્જરના કારણે સભ્યે પોતાનો પક્ષ છોડ્યો હોય ત્યારે એના ઉપર પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈઓ લાગુ પડશે નહીં. પણ હા, સાથે પાર્ટી મર્જરની વ્યાખ્યા પણ ત્યાં આગળ આપવામાં આવી છે. એકલ દોકલ સભ્ય છૂટા પડીને બીજા કોઈક પક્ષ સાથે મર્જર કરી દે એને વેલિડ પાર્ટી મર્જર ન કહેવાય. બંધારણ સ્પષ્ટ કરે છે કે પાર્ટી મર્જર તો જ માન્ય ગણાશે કે જો ઓછામાં ઓછા પક્ષના 2/3 સભ્યો 2/3 મેમ્બર્સ એ આ પાર્ટી મર્જર માટે રાજી હોય. શિવસેનાની હાલમાં વિધાનસભામાં બેઠકો છે 55, જેનો 2/3 થાય રફલી રાઉન્ડ ફિગર 37 એમએલએઝનો તો વિવાદ છે. જો આ 37 એમએલએઝ એ શિવસેનામાંથી છૂટા પડે છે અને શિવસેનાનું મર્જર કરી દે છે બીજી કોઈ પોલિટિકલ પાર્ટી સાથે, એન્ટી ડિફેક્શન લો પ્રમાણે એ વેલિડ મર્જર ગણાશે અને આ સંજોગોમાં એમના ઉપર એન્ટી ડિફેક્શન લો લાગુ ન પડી શકે. તો હવે આપણે જોવાનું થાય કે આ એમએલએઝ શું કરે છે. 37 આંકડો તો પહેલાં હતો, હજુ ગઈકાલ સુધી હતો, પછીથી આપણી સામે 40 સુધીનો આંકડો પણ આવ્યો છે રિપોર્ટ્સની અંદર. તો જોવાનું થાય કે એમએલએઝ શું કરે છે, એ શિવસેનામાં પાછા જોડાઈ જાય છે કે પછી બીજી કોઈ પોલિટિકલ પાર્ટી સાથે મર્જર કરી દે છે. એક સ્થાપિત કરવાની એવી પણ કોશિશ થઈ હતી કે એ સાચી શિવસેના છે, આપણે જોયું હશે. તો આ સંજોગોમાં એમનો નિર્ણય શું છે એ જોવાનું થશે. એમના ઉપર એન્ટી ડિફેક્શન લો હેઠળ કાર્યવાહી થાય છે કે નહીં એ આપણે જોવાનું રહેશે. મહારાષ્ટ્ર રાજ્યની આ જે સરકાર છે એ સરકારનું શું થાય છે એ પણ આપણે જોવાનું રહેશે, કે ટકી રહે છે કે ભાંગી પડે છે, કે પછી એને વિશ્વાસનો મત હાંસલ કરવાનું કહેવામાં આવે છે, એને ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવાનું કહેવામાં આવે છે, કે પછી ફ્લોર ટેસ્ટ કર્યા વગર જ એ સરકારને બરખાસ્ત કરી દેવામાં આવે છે. આ બધું જ ભવિષ્યનું આપણે જોવાનું રહેશે. જોઈએ એમાં શું અપડેટ્સ આવે છે. જ્યારે પણ અપડેટ્સ આવશે આવી રીતે ફરી એકવાર વિડીયો લેક્ચર દ્વારા આપણે એની ચર્ચા કરીશું. આભાર, નમસ્તે.